हर्षिता गुप्ता, आप देख रहे हैं बीआरजी न्यूज। अक्षय पात्र संस्था में घायल हुई महिला के इलाज को लेकर महिला के परिवारजनों और कर्मचारियों ने मिलकर सूत्रोच्चार कर विरोध प्रदर्शन किया था। शहर इलोरा पार्क आत्मज्योति आश्रम के पास आया हुआ अक्षय पात्र संस्था की रसोई में एक महिला के रूप से घायल होने की बात सामने आई है, जहां 6 अक्टूबर को महिला कर्मचारी की साड़ी मशीन में फंस गई थी, जिस वजह से माथे में गंभीर चोट पहुंची थी, जिसके बाद ही महिला को इलाज के लिए तुरंत सायाजी अस्पताल में दाखिल किया गया था। परंतु सही इलाज न होने की वजह से महिला के परिवारजनों ने और संस्था के सभी कर्मचारियों ने कंपाउंड के बाहर विरोध प्रदर्शन किया था और योग्य इलाज न मिलने की वजह से ही संस्था पर आक्षेप भी लगाया था, जिसके बाद काम करने वाले अन्य कर्मचारियों ने इस काम से दूर रहने का निर्णय किया है। અક્ષય પાત્ર ફાઉન્ડેશન છે, આજે વર્ષોથી ચાલે છે। અમારા બાજુમાં એક બેન રહેતા હતા 25 વર્ષથી ભાડેમાં, રાજસ્થાની છે, મંત્રાબેન ફતેલાલ ભોઈ। આજે 6 તારીખને રવિવારને સવારે 4 વાગે ઘંટીમાં લાડવાનો આટો દળતા હતા, એમાં કંઈ પડી ગયા છે તો ઘંટીમાં એમના કપડાં આવી ગયા, તો પડી ગયા, તેમને માથામાં વાગ્યું છે, હેમરેજ જેવું થઈ ગયું છે। તો એમ આ લોકોએ જે એનો કોન્ટ્રાક્ટર છે ગણપતભાઈ કરીને, તો સરકારીમાં લઈ ગયા। સરકારીમાં એમને પૂછ્યું એમના ઘરવાળાએ કે શું થયું છે, તો કે એમને 4-5 ટાંકા આવ્યા છે, હમણાં 2 કલાકમાં એમને રજા આપી દેશે। જ્યારે 4 વાગે રિપોર્ટ આવ્યો ત્યારે ખબર પડી કે એમની બધી માથાની નસો બ્લોક થઈ ગઈ છે। તો રાતે અમે એ દિવસ આ સુધીર સરને મળ્યા, એમને કીધું કે અમે પ્રાઇવેટમાં લઈ જઈશું, 3:30 વાગે રાતે વાત કરી, બીજા મીડિયાવાળાને બોલાયા, તો પછી સવારમાં કોઈને ખબર નહીં, એ લોકો નરહરીમાં લઈ ગયા। આજે નરહરીમાં 9 દિવસ થયા પણ મગજનો કોઈ ડૉક્ટર છે નહીં। મારી એ જ માગ છે કે અમને બીજે અમે જઈ બી કહીએ તે હોસ્પિટલમાં અમને લઈ જાય, અને અમે આટલું બધું અહીંયા કર્યું જ નથી, એમના જ માણસોએ કર્યું છે, એમની ગાડીઓ બંધ કરી દીધી। આજે એસી હી તાજા તરીન ખબરો સે અપડેટ રહેને આપ હમે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઓર ટ્વિટર પે સબસ્ક્રાઇબ, લાઇક ઓર ફોલો કરના ના ભૂલે।